પાખંડ ધર્મગુરુ ને આપણે સબક શીખવાડીએ. અરે મેમ, તમે સમજો કે અમે ક્યારે એ કહી રહ્યા છે કે કાયદો બાયદો બધો જે મને ઇમ્પ્લિમેન્ટ કર્યો નથી બીકોઝ ઓફ પોલિટિકલ પ્રેશર યા પોલિટિકલ પાવર યા એટલે જ કહેવા માંગુ છું. હવે થયું છે એટલે મને એનું હજી ખબર નથી પડતી. સોરી બટ આઈ વુડ લાઈક ટુ એડ યર કે આ જે આટલો બધો તમાશો થઈ રહ્યો છે, આઈ સલ્યુટ ધ જ્યુડિશિયરી, આઈ સલ્યુટ ધ જ્યુડિશિયરી ફોર ટેકિંગ અ સ્ટેન્ડ. બટ અલ્ટિમેટલી જ્યુડિશિયરી અત્યારે એવું દેખાય છે કે જ્યુડિશિયરી એક સ્ટેન્ડ લઈને ઉભી છે. પોલિટિકલ પાર્ટી એક્સટેન્ડ લીધું છે, ગવર્મેન્ટ એક્સટેન્ડ લીધું છે ને પોલીસ એક્સટેન્ડ લીધું છે. ક્યાંય બી એનો મેલ મેલાપ નથી દેખાતો, કારણ કે કાલે જ્યુડિશિયરી સ્ટ્રિક્ટલી કહ્યું હતું કે ભાઈ આ બધા નહીંથી ખસાડો. ત્યાં તમે પાંચ કુલાની કોર્ટના 500 મીટરની આસપાસથી લોકો ના આવવા જોઈએ, પણ બધા લોકો ત્યાં જ ઉભા છે. તમારી પેલી 144 જે કહે છે કે ભાઈ 140 નો મતલબ એ કે ભાઈ 3-4 લોકોથી વધારે ના આવવું જોઈએ એક જગ્યાએ, અને હાથમાં હથિયાર બથિયાર દાંડા દુંડા નહીં હોવા જોઈએ, તે જ બધું છે. એટલે ઇટ ઇઝ પ્યોર નોકરી, મજાક ચાલી રહી છે. તમે સમજો આ મજાક ચાલી રહી છે, નોકરી ઓફ જસ્ટિસ છે. અને બીજી વાત કહેતો દાદા, હું આજે એમ કહેવા માંગુ છું કે જ્યુડિશિયરી એક સ્ટેન્ડ લીધું, પોઝિટિવ સ્ટેન્ડ લીધું, એટલે જ્યુડિશિયરી માટે સ્ટેન્ડ લીધું જે એને કરવું જોઈએ કરી રહ્યા છે. પણ અનફોર્ચ્યુનેટલી ગવર્નમેન્ટ બોલો, પોલીસ બોલો, એડમિનિસ્ટ્રેશન બોલો, એને સપોર્ટ નથી આપી રહ્યું. એટલે મને એ વીક છે, લેટ મી બી વેરી ઓનેસ્ટ, કે મને એ વીક છે કે કદાચ જે જજમેન્ટ આવવાનું છે, કારણ કે આ રીતના આખો તમાશો રામ રહીમના સાઈડથી થઈ રહ્યો છે, એનો મતલબ શું છે? એનો મતલબ છે કે દે આર ડાઉટિંગ, દે આર નોઈંગ કે આ ભાઈએ તો આડાવાળા કામ કરી ચૂક્યો છે અને હવે આ ભાઈને કંઈક સજા થવાની જ છે, ને એટલે સજા ના થાય એટલે આ બધા મસલ પાવર ને મની પાવર યુઝ થઈ રહ્યું છે. એટલે મને એવું થઈ રહ્યું છે કે આખી આ કંગારૂ કોર્ટ થઈ જશે, એટલે લોકો પર આવીને જ્યુડિશિયરી દબાણ બનાવી જાય, મને બીક છે. અને અગર લેટસ એવું થશે તો નહીં આવે. જો ખરેખર યોગ્ય બળ વાપરે જજમેન્ટ કઈ બી આડું ઓલું થશે, તો હું કઉ છું કે આ બધા જે લોકો છે, આ ગામડાના લોકો તો બિચારા આવું એવું કઈ નથી કે ભાઈ કઈ હથિયારો લઈને ઉભા રહી જવાના છે. પણ આ લાગશે કે 1,00,000 રૂપિયામાંથી મેં તો કોઈ 1,000 લોકો બી 2,000 બી મિસક્રિએટન્સ આવશે ને, ગુંડા તત્વ જે છે જ, રામ રહીમની પોતાની પર્સનલ સોકોલ આર્મી છે, એટલે એ લોકો નાનું છમકલું ચાલુ કરશે ને જે છમકલું થશે એ પરથી બહુ મોટું અને રૂપ થશે એવું 100% કહું છું અત્યારે જે રીતે દેખાઈ રહ્યું છે. અગર જજમેન્ટ ઇફ ઇઝ ગિલ્ટી તો, એટલે આ બધા પોઈન્ટ થી એટલે હું એ જ ક્યાં કહેવા માંગુ છું કે ઇન્ડિયા હરિયાણા એન્ડ પંજાબ હેઝ બીન પુટ ઓન રેન્સમ બાય અ પર્સન કોલ્ડ રામ રહીમ. અને જે આખા આપણા દેશની આખા પ્રધાની આપણા આપણે જે આપણે જે વર્લ્ડમાં મેસેજ મોકલી રહ્યા છે, આમ તો વર્લ્ડમાં બહુ નવા નવા મેસેજ મોકલી રહ્યા છે, ગ્રોથના મેસેજ મોકલી રહ્યા છે, ડેબે ડેવલપમેન્ટના મેસેજ મોકલી રહ્યા છે, બિઝનેસના મેસેજ મોકલી રહ્યા છે, મેક ઇન ઇન્ડિયાના મેસેજ મોકલી રહ્યા છે. અને એ સામે આજે આ જે થઈ રહ્યું છે એની એક તમાશો છે, અને લેટ અસ સી કે આ તમાશો ક્યાં સુધી પહોંચે છે. જી.